એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. ફિલાઇન ક્લબ ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદમાં ચેમ્પિયનશિપ કેટ શોનું આયોજન કરાયું. ફિલાઇન ક્લબ ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદના સિંધુભવન વિસ્તારમાં આવેલા ગ્વાલિયા SBR ખાતે રવિવારના રોજ અમદાવાદના પ્રથમ અને સૌથી મોટા ચેમ્પિયનશિપ કેટ શોનું આયોજન કરાયું હતું. આ શોમાં 200 બિલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં ગુજરાત બહારથી પણ મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાંથી પણ કેટલ વર્ષ બિલાડીઓને લઈને આવ્યા હતા, જેમાં પર્શિયન, મેનકુન, બંગાળ અને આપણી પોતાની ઇન્ડિયા મ્યાઉ જેવી બ્રીડનો સમાવેશ થયો હતો. આ શોને માઇકલ વુડ્સ અને સકીબ પઠાણ દ્વારા જજ કરવામાં આવ્યો હતો. શોના વિજેતાઓમાં રિંગ વન માં અમદાવાદના પૂજા ચોકસી, લલન ધ પર્શિયન કેટ અને રિંગ ટુમાં બેલગામના સાદાબ જમાદાર શેખર ખાન ધ બંગાળ કેટનો સમાવેશ થયો હતો. આ ઇવેન્ટનો મુખ્ય ઉદ્દેશ બિલાડીના પાલકોમાં ઉત્તેજના પેદા કરવાનો હતો, કે જેથી તેમને બિલાડીના સાથીદારો સાથે ગુણવત્તાયુક્ત સમય મેળવી શકે અને તેમની સાથે શ્રેષ્ઠ પળો કેપ્ચર કરી શકે. अनोखा इवेंट है जिसको हम लोग कैट शो कहते हैं. ये चैंपियनशिप इवेंट है जहाँ पे करीबन 12 अलग अलग प्रजाति के ब्रीड्स के कैट्स, इंक्लूडिंग हमारी हिंदुस्तान की इंडिमम, आज यहाँ पे हम लोग जज करने वाले हैं. ये इवेंट के लिए पूरे हिंदुस्तान से कैट्स आए, मेजरली गुजरात और अहमदाबाद से. और इस कैट्स को अलग अलग कैटेगरी में, जैसा किटन, एडल्ट, अलग अलग ब्रीड्स के हिसाब से करीबन 150 से ऊपर अवार्ड्स दिए जाने वाले. करीबन 200 कैट्स आज पार्टिसिपेट करते हैं. ये कैट्स एक बहुत ही बड़ा सेगमेंट पेट वर्ल्ड के अंदर हो गया है. हिंदुस्तान कैट्स का सबसे बड़ा ग्रोथ ग्राफ लेने वाला देश है पूरे दुनिया के अंदर. जैसे जैसे हमारे घर छोटे होते जा रहे हैं, तो कैट एक बहुत ही कन्वीनियंट एनिमल है, बिकॉज डॉग्स को लेकर जाना, लीश के ऊपर रखना, पड़ोसी की कंप्लेंट, जैसे बहुत सारे इश्यूज हो जाते हैं, जिससे आज पेट ओनर्स कैट्स की तरफ ज़्यादा देखते हैं. और बेसिकली ये कंपेनियन वर्ल्ड है, कि लोग अपने अभी जानवरों को भी पेट्स नहीं बोलते, वो उन्हें कंपेनियंस बोलते हैं, और अपने आप को पेट ओनर नहीं बोलते, कैट पेरेंट्स बोलते हैं, राइट. सो बेसिकली टू सेलिब्रेट कैट कीपिंग, कैट अपकीप, बहुत सारी नॉलेज बेस्ड एक्टिविटीज भी होंगी. आज लोगों को समझेगा कि कैट को अपकीप कैसा रखा जाता है, उसका न्यूट्रिशनल वैल्यूज कैसे दिए जाते हैं, उन्हें ग्रूम कैसा किया जाता है, उनका टेम्परामेंट कैसा मेंटेन किया जाता है. तो ये ओवरऑल इंडस्ट्री सेगमेंट इकोसिस्टम को डेवलप करता है. ફિલાઇન ક્લબ ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ સાકીબ પઠાણે જણાવ્યું હતું કે લોકો હવે ડોગ સાથે કેટ પાળવાના શોખ પણ ધરાવે છે. ખાસ કરીને યુવાનોમાં આ ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે. છેલ્લા 2 વર્ષમાં દેશભરમાં લાખોની સંખ્યામાં પાલતુ બિલાડીઓની નોંધણી કરવામાં આવી છે. આમાં તેમને 14 અંકનો અનન્ય ઓળખ નંબર આપવામાં આવે છે, જેથી તેમની ઓળખ. આ શો થકી બિલાડીઓના પાલકો તેમની વાલી બિલાડીઓ સાથે બહાર નીકળવા અને તેઓ અન્ય લોકો સાથે સોશિયલાઇઝેશન કરવા માટે એક સ્ટેજ પ્રદાન કરે છે, જે આ બિલાડીઓના સમાન સાથીઓ સાથે પોતાના પ્રેમ અને પ્રેમ પણ શેર કરી શકે છે. આમ એક વિશિષ્ટ પ્રકારની ચેમ્પિયનશિપ અમદાવાદમાં કેટ શોની યોજાઈ હતી. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.